હેલો ફ્રેન્ડ્સ, હું છું મનીષા અને આપ સૌનું સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ સ્ટાર કિચનમાં. આજે આપણે બનાવીશું ખૂબ જ ટેસ્ટી એવા ચીઝ કોર્ન સમોસા. આ ચીઝ કોર્ન સમોસા બનાવવા ખૂબ જ સરળ છે અને તેને બનાવતા જરા પણ વાર નથી લાગતી. તો તમે પણ આ રેસીપી ટ્રાય કરજો. રેસીપી સારી લાગે તો લાઇક અને શેર જરૂરથી કરજો. અને મારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ કરી ન હોય તો પ્લીઝ તેને સબસ્ક્રાઇબ પણ કરજો. તો ચાલો જોઈ લઈએ ચીઝ કોર્ન સમોસાની રેસીપી. તો સૌ પ્રથમ મેં અહીં 500 ગ્રામ જેટલો મીંદાનો લોટ લઈ લીધો છે. હવે તેમાં 2 ટેબલ સ્પૂન એટલે કે 1 મોટો ચમચો એટલું તેલનું મોણ નાખીશું. સ્વાદ મુજબ મીઠું નાખીશું. હવે આ બધાને એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ. તો અહીં આપણું આ મોણ એકદમ પરફેક્ટ છે, તમે જોઈ શકો છો. હવે તેમાં થોડું થોડું પાણી નાખી અને તેનો લોટ બાંધીશું. અહીં આપણે આ લોટને વધારે કઠણ કે વધારે ઢીલો પણ નથી બાંધવાનો. રોટલીનો જે રીતે લોટ બાંધીએ એ રીતનો જ લોટ બાંધવાનો છે. તો અહીં આપણો આ લોટ બંધાઈને બિલકુલ તૈયાર છે. તેને કવર કરી અને રેસ્ટ આપીશું અને ત્યાં સુધીમાં સમોસાનું ફિલિંગ તૈયાર કરીશું. તેના માટે 1.5 કિલો બટેટાને બાફીને મેશ કરીને લીધા છે. તેમાં 1 ટીસ્પૂન મરી પાવડર, 1 ટીસ્પૂન ચાટ મસાલો, 1 ટીસ્પૂન ગરમ મસાલો, 2 ટીસ્પૂન જેટલું ધાણાજીરું પાવડર, 1 ટીસ્પૂન આમચૂર પાવડર, 2 ટેબલ સ્પૂન જેટલા તીખા મરચાં અને આદુને બારીક કાપીને લીધા છે. 1 વાટકી અમેરિકન મકાઈને બાફીને લીધી છે. તેમાં બારીક કાપેલી કોથમીર નાખીશું. હવે આમાં 200 ગ્રામ જેટલું ચીઝને છીણીને નાખીશું બિલકુલ આ રીતે. તેમાં સ્વાદ મુજબ મીઠું નાખીશું. હવે આ બધાને એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ. તો આપણું આ ચીઝ કોર્ન સમોસાનું ફિલિંગ એકદમ સારી રીતે મિક્સ થઈ ગયું છે. હવે આપણે જે લોટ બાંધ્યો હતો તેમાંથી નાના નાના લુવા કરી અને તેની રોટલી બનાવીશું. હવે આપણે જે સમોસા માટેનો લોટ બાંધ્યો હતો તેમાંથી નાના લુવા બનાવી અને તેની રોટલી વણીશું. આ રોટલીને વધારે જાડી કે વધારે પાતળી પણ નથી વણવાની. તો અહીં આપણે મીડિયમ સાઇઝની રોટલી વણીશું. આ રીતે રોટલી વણી લીધા બાદ તેને વચ્ચેથી 2 ભાગમાં કટ કરી લેશું. અહીં તમારે સમોસાની સાઇઝ કેવડી રાખવી છે એ પ્રમાણે રોટલીની સાઇઝ રાખવાની છે. અહીં આપણે મીડિયમ સાઇઝના સમોસા તૈયાર કરીશું. હવે આ 2 ભાગ કરેલ રોટલીમાંથી 1 ભાગને આ રીતે હથેળીમાં લઈ લેશું અને તેના પર આ રીતે કિનારી પર પાણી લગાવી દેશું. તેને આ રીતે ફોલ્ડ કરીશું. તમે જોઈ શકો છો કે વચ્ચેથી આ રીતે તેને ચીપકાવી દેવાનું છે અને તેને એક કોનનો શેપ આપવાનો છે. અહીં આ કિનારીને ચીપકાવવામાં પાણી લગાવવું ખૂબ જ જરૂરી છે. પાણી લગાવવાથી સમોસા તળવા ટાઈમે જરા પણ તૂટશે નહીં. આ રીતે કોન બનાવી અને તેમાં આપણે જે મસાલો તૈયાર કર્યો છે તેમાંથી 1 ચમચી જેટલો મસાલો ભરી અને આ રીતે આંગળીની મદદથી પ્રેસ કરી અને તેને કવર કરી લેશું. ફરી આ જે બહારની કિનારી છે તેના પર પાણી લગાવી દેશું અને આ સામેની સાઈડની અંદરની કિનારી પર પણ પાણી લગાવી અને આ રીતે તેને એકબીજા પર ચીપકાવી દેશું. અહીં આ રીતે પાણી લગાવવાથી સમોસા છે તે તળવા ટાઈમે બિલકુલ તૂટશે નહીં. તો મેં અહીં આ રીતે 1 સમોસાને વાળીને તૈયાર કરી લીધું છે. બિલકુલ આ રીતે બધા સમોસા વાળીને તૈયાર કરી લેશું. તો મેં અહીં બધા સમોસા વાળી લીધા છે. હવે તેને તળી લેશું. તેના માટે તેલને ગરમ કરવા મૂકી દીધું છે. ગેસની ફ્લેમને મીડિયમ રાખી છે. તેલ મીડિયમ ગરમ થઈ ગયું છે તો હવે તેમાં સમોસા નાખીશું. અહીં આ સમોસાને મીડિયમ આંચ પર જ તળવાના છે.
એટલે એ ખાસ ધ્યાન રાખવાનું કે તેલ છે તે એકદમ ગરમ હોવું ન જોઈએ। જો તેલ એકદમ ગરમ હશે તો સમોસા છે તે ઉપરથી લાલ થઈ જશે, પરંતુ તેનું પડ છે તે એકદમ ક્રિસ્પી નહીં બને। તો સમોસાને આ રીતે મીડિયમ આંચ પર તળવાથી તે એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન થશે અને એકદમ ક્રિસ્પી પણ બનશે। સમોસાને તળાતા થોડી વધારે વાર લાગશે, તેમ છતાં આપણે તેને મીડિયમ ફ્લેમ પર જ તળવાના છે। તેને આ રીતે ધીમે ધીમે તળવાથી તે એકદમ ક્રિસ્પી બનશે અને ટેસ્ટી પણ એટલા જ બનશે। તો આ સમોસાને આપણે ગોલ્ડન બ્રાઉન કલર ના થાય ત્યાં સુધી તળીશું। તો અહીં આપણે આ સમોસા એકદમ ગોલ્ડન બ્રાઉન કલર ના થઈ ગયા છે અને એકદમ ક્રિસ્પી પણ દેખાઈ રહ્યા છે। તો આપણે આ સમોસા ખાવા માટે બિલકુલ તૈયાર છે। આ સમોસાને ગરમા ગરમ જ સર્વ કરીશું। તમે તમારી ઈચ્છા પ્રમાણે તેને ટમેટો કેચપ, ફુદીનાની ચટણી, લીલી ચટણી કે ખજૂર આમલીની ચટણી સાથે સર્વ કરી શકો છો। આપણે તેને આ રીતે ઉપર થોડું ચીઝ નાખીને સર્વ કરીશું। તો દેખાઈ રહ્યા છે ને, ખૂબ જ યમી। બાળકોને પસંદ પડે તેવા આ ચીઝકોર્ન સમોસાની રેસીપી ફ્રેન્ડ્સ તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો। ખૂબ જ ટેસ્ટી બને છે અને ખૂબ જ ઓછા સમયમાં પણ બની જાય છે અને ઘરમાં તે બધાને ખૂબ જ પસંદ પડે છે। જો તમને મારી આ રેસીપી પસંદ પડી હોય તો તેને લાઇક અને શેર જરૂરથી કરજો। તો ફરી મળીશું એક નવી રેસીપીની સાથે। ત્યાં સુધી થેન્ક યુ ફોર વોચિંગ।